સ્વયંસેવક દળ દ્વારા રાજસ્થાનના ઝાલોડના મામલે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। સ્વયંસેવક દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રાજસ્થાનના ઝાલોડના બનાવ મામલે આવેદન પત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના સાયલા તાલુકાના સુરાણા સરસ્વતી વિદ્યાલય ધોરણ ત્રણના નવ વર્ષીય વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાલને શાળાના શિક્ષકે માર મારતા બાળકનું મૃત્યુ થયું છે। જે મામલે ઇન્દ્ર મેઘવાલના પરિવારને ન્યાય અપાય અને શિક્ષકને ફાંસી અપાય। આજે કલેક્ટર કચેરીએ બધા એવી માંગણી લઈને આવ્યા છે કે રાજસ્થાનના ઝાલોર ગામ ઝાલોરમાં જે નવ વર્ષનું બાળક કે જેને ખુદ ખબર નથી કે જાતિવાદ શું છે, એને તરસ લાગી એટલે પાણી પીધું, પ્યાસને તો પાણી જ જોઈએ એટલે એને એને મનમાં કંઈ નહોતું અને એને પાણી પીધું। હવે એ જે એ સ્કૂલનો સરસ્વતી સ્કૂલનો જે શિક્ષક છેલસી એને એના મગજમાં જાતિવાદની માનસિકતાને લઈને એ નવ વર્ષના માસૂમ કુમળા બાળકને એને એટલો માર્યો કે એ ત્રેવીસ દિવસ બાદ મૃત્યુ પામે। તો આથી કેવી માનસિકતા, એ શિક્ષક સમાજને એક છાજે એક નિંદાનું કાર્ય કર્યું છે કે જે શિક્ષક શીખવાડે બાળકોના મગજમાં શીખવાડવાનું છે સહનશક્તિ જાતિવાદ હટાવવાનું છે, તો શિક્ષક જ આવી જાતિવાદી માનસિકતા લઈને ફરે છે તો બાળકને શું શીખવાડશે। તો આ જે એસી સમાજ જે બાળક છે ઇન્દ્રકુમાર, અમે એવી માગણી લઈએ છીએ કે એને ન્યાય આપે અને છેલસીને ફાંસીની સજા આપે, અને જો ત્યાંની સરકાર ફાંસીની સજા આપવાને લાયક ના હોય તો જે એસી એસટી ઓબીસી સમાજ રહ્યો એની પરમિશન આપે સરકાર કે અમારી પોતાની સુરક્ષા માટે અમે પોતે હથિયાર રાખીએ। બસ અમે વડોદરા જિલ્લામાં સ્વયંસેવક દળના માધ્યમથી આવ્યા છીએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજ રોજ તારીખ 25 તારીખે કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે આવ્યા છે, જે રાજસ્થાનના ઝાલોર થાનામાં ઝાલોર જિલ્લાના જે સુરાણા તાલુક થાના છે એની અંદર 20 જુલાઈના જે રોજ જે ઘટના ઘટી હતી એને લઈને 13 તારીખના રોજ રાત્રે ઇન્દ્રકુમાર મેઘવાલ નામના એક વિદ્યાર્થીનું સ્કૂલમાં જે જાતિવાદી માનસિકતા ધરાવતા ટીચર દ્વારા જે માર મારવામાં આવ્યો, એક માટલામાંથી પાણી પીવાની બાબતે શિક્ષકનું માટલું હતું, શિક્ષક લોકો પાણી પીતા હતા, એમાંથી વિદ્યાર્થીએ પાણી પીધું, આવી અદાવત રાખીને એને એટલી રીતે ઢોઢ માર મારવામાં આવ્યો, એટલા ગરદાપાટનો માર મારવામાં આવ્યો છે કે વિદ્યાર્થી અંતે 22-23 દિવસ પછી સ્કૂલ હોસ્પિટલમાં તડપીને પોતાનો જીવ ગુમાવ્યો। આ એને જીવ ગુમાવ્યો એ કુદરતી મોત નથી, એને જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે। આવા જાતિવાદી માનસિકતા ધરાવનારા ભારત દેશમાં કોઈપણ સ્કૂલમાં ગમે તેટલા ટીચરો હોય એ સ્કૂલનું તાત્કાલિક લાયસન્સ રદ કરવામાં આવે, એ ટીચરો એવા જેટલી પણ માનસિકતા ધરાવતા હોય એમને તાત્કાલિક ફાંસી થાય। અગાઉ આના પહેલાં પણ ઘણા બધા આપણે બનાવો જોઈ ગયા છે, અનુસૂચિત જાતિ ઉપર વારંવાર અવારનવાર બનાવો બને છે। આઝાદીનો 75મો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, પરંતુ શું આપણે એ ભૂલી ગયા કે અમૃત મહોત્સવ આઝાદીનો જે હોય તે કેવો હોવો જોઈએ? સરકાર શાસન પ્રશાસનમાં કોઈને ખબર નથી કે અમૃત મહોત્સવ કેવી રીતે મનાવાય। જ્યારે દરેક વ્યક્તિ આઝાદ હોય ત્યારે અમૃત મનાવો, અમે પણ તમારી સાથે છીએ, પરંતુ જે 1947માં ભારત આઝાદ થયું આજે એ ભારત આઝાદ નથી, કારણ કે એ ભારતમાં આજે પણ દર 6 મિનિટે એક ઘટના અનુસૂચિત જાતિ ઉપર ઘટતી હોય છે। ભારત દેશના ખૂણે ખૂણે આવી ઘટનાઓ ઘટે છે। જે શાસન પ્રશાસનમાં લોકો રહ્યા એ લોકોની જે વિકૃત માનસિકતા જોઈને લાગી રહ્યું છે કે જે સરકાર ગવર્નમેન્ટ રહી એ અમને કોઈ પીઠબળ પૂરું પાડી નહીં રહી। હવે શું અમારે એવું કંઈ કરવું જોઈએ કે અમારે જાતે હથિયારો ઉઠાવીને જાતે ન્યાય મેળવવો જોઈએ? જો સરકાર એવું ઇચ્છતી હોય તો અમે એ પણ કરવા માટે તૈયાર છીએ। આવનારા સમયમાં જો સરકાર આની ઉપર કડક કાયદાઓ નહીં બનાવે, કડક અમલવારી નહીં કરે, તો અમે એ પણ કરવા માટે તૈયાર છીએ। જે પોલિટિકલ આરક્ષણ છે એ ખતમ કરો એવી માંગ છે। જે એસસી એસટી એક્ટના સેક્રેટરી હોય છે, જે એમના જનરલ સેક્રેટરી હોય છે, એ મતલબ કે કોઈપણ અધર કાસ્ટના હોય તો એના કરતાં એને અનુસૂચિત જાતિના એને ચૂંટવામાં આવે। અમારી માંગ છે હત્યારને ફાંસી થાય અને કડક એસઆઈટી એની ઉપર જાંચ બેહાડે અને 1 કે 2 મહિનામાં તાત્કાલિક ધોરણે એની ફાંસી થાય।